बनासकांठा जिला में कोरोना वायरस की बीजी लहर वच्चे मृत्यु आंक खूब वधी गयो छे। जिला में वधता जता मृत्युदर ने लई परिस्थिति बेकाबू थई चूकी छे अने मेडिकल सुविधा पण पूरी रीते ध्वस्त थई गई छे। लोको माटे जीवलेण साबित थई रहेली कोरोना वायरस की बीजी लहर हवे खूब ज खतरनाक बनी चूकी छे। भारत में कोरोना वायरस आटलो खतरनाक कहर वर्षावशे तेनो पहला अंदाज न हतो। कोरोना की बीजी लहर दरमियान देश में मेडिकल सुविधा धराशायी थई चूकी छे। हॉस्पिटल में सारवार माटे बेड उपलब्ध नहीं रहा, ऑक्सिजन की मोटी अछत, जीवनरक्षक दवाओं अभाव अने काला बजार अने तेना लीधे गरीब दर्दियों तो सारवार वगर तरफड़ीने दम तोड़ी रहा छे। बनासकांठा जिला की बात करवामां आवे तो बनासकांठा जिला में कोरोना वायरस की शुरू थयेली बीजी लहर थी असंख्य लोग दम तोड़ी चूक्या छे। हॉस्पिटल में मृतदेह निकलवानी वणझार दिवस रात चाली रही छे અને સ્મશાનો એક સાથે અનેક લોકોના અંતિમ સંસ્કાર થતા નજરે પડી રહ્યા છે। સોશિયલ મીડિયામાં પણ શ્રદ્ધાંજલિની પોસ્ટનો ભરમાર જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ગામોમાં કોઈને કોઈના પરિવારે તેમના સદગતને ગુમાવી દીધા છે, તેમાં પણ સારવારના અભાવે જે રીતે લોકો દમ તોડી રહ્યા છે અને ત્યારબાદ તેના પરિવારજનો કલ્પાંત કઠોર હૃદયને પણ પીગળાવી નાખે છે। લોકો પોતાના સ્વજનોને તેમની આંખો આગળ જ દમ તોડતા જોઈ રહ્યા છે અને તેમની મજબૂરી એ છે કે અંતિમ શ્વાસ લઈ રહેલા પોતાના સ્વજનને બચાવવા માટે તેમની પાસે કોઈ રસ્તો નથી। મજબૂરીની તમામ હદો પાર થઈ ચૂકી છે, કારણ કે કોઈ તેમની માતા તો કોઈ તેના પિતા, કોઈ ભાઈ તો કોઈ બહેન, કોઈ સંતાન, કોઈ પત્નીને પોતાની નજર સમક્ષ તરફડી તરફડીને દમ તોડતા જોઈ રહ્યા છે। સમજી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં હાલત કેટલી ખરાબ થઈ ચૂકી છે। હોસ્પિટલની બહાર સારવાર માટે ફરી રહેલા દર્દીના સ્વજનોને જોઈને કઠોર હૃદય પણ પીગળી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની આટલી મજબૂર અને ખરાબ હાલતમાં ક્યારેય જોયો નથી। આ સમયગાળા દરમિયાન હવે કુદરત જિલ્લાને બચાવે, કારણ કે કુદરત સિવાય કોઈ રસ્તો નથી। જિલ્લાવાસીઓ પણ હવે ભગવાન ભરોસે બની ગયા છે। લોકોએ આ મહામારી દરમિયાન ખૂબ જ સાવધાન રહેવાનું જરૂર છે।